વેદોનું પૂછવાનું બંધ જ નથી થતું. લે અહીંયા આવીને જાત જાતના સવાલો કર્યા રાખે. અહીંયા કોકની સાડી જેવું કંઈક પડ્યું છે તો કે કોની સાડી છે, અને અહીંયા કંઈક વેફરનું પડી ગયું તો કે કોણ નાખી ગયું. પંચાયત સવાર સવારમાં કરવાની રહી નહીં વેદો તારે બધી પંચાયત કરવી. એ કૂતરાના કાન કેમ હલતા હોય એ ભગવાનને પૂછી જો તો ખબર કેમ હલતા હોય. બીજું કંઈ પૂછવાનું છે તારે? હે તો નાના નાના ગલોડિયા છે ને તો એ પૂછ્યા રાખે છે આ કેમ ખાય છે, એ શું ખાય છે, પૂછવાનું બહુ વધી ગયું છે. હા બોલ. કેની પૂછડી? હવે એ મને કેમ ખબર નાની હોય એટલે બધાની હરતી ન હોય. હવે તારી બસ આવી, હજી વાર લાગશે, 5 મિનિટ થાય. વહેલા વહેલા આપણે ઉતાવળ કરીને આવી ગયા, બસને આવતા વાર લાગશે. કૂતરાને રમાડવું જા, રમાય રમાય જા ને જા જા દીકણી. તે જવાય તારે, તને બહુ શોખ હોય તો જવાય જા. નાનો કૂતરો એ આમ આટા જ મારતા હતા, વયા ગયા છે. જો તારી ફ્રેન્ડના ઘરે ગયા બધા, જા ન્યા જા રમાડવી છે, જા ન્યા જઈને રમાડજે કૂતરાને જા. એ તારી ફ્રેન્ડ તારી સાથે જ ભણે છે, તારા ક્લાસમાં જ છે? તો એચકેજીમાં નથી તો શેમાં છે? એવું છે, એલકેજીમાં. બધા એચકેજી ફર્સ્ટ આવી જાવ, એ ખાલી એલકેજીમાં. તો એ નાની હોય ને એટલે એ એલકેજીમાં હોય. અને તમે જોયું નહીં શું આવડી છે? આવડી પણ એમ નાની નહીં, ઉંમરમાં નાની હોય, એના યર્સ નાના હોય તો કદાચ એલકેજીમાં હોય ને. તો પેલા પાછું એચકેજીમાં બેઠી હશે. પાછું એચકેજીમાં બેઠી? ઓકે, એલકેજીમાં. સરસ. લ્યો વેદુની કમ્પ્લેન જો, એ ઓલી જે ફ્રેન્ડ એની છે ને એ મારી બાજુમાં બેહે પણ મને થૂક ઉડાડે છે. મેં કીધું થૂક ઉડાડે તો કહી દેવાય, તને ફોડકા થાય, ભગવાન ફોડકા કરશે. જે થૂક ઉડાડતું હોય ને એને ફોડકા થાય. હવે જોઈએ, વિડીયો નથી, હાલ બોલ ને. હું એ થૂક નથી ઉડાડતું કે ને, હવે એક મજા આવે, હાલ ને મજા આવે મને તો. કે કાંઈ નહીં, આ બોલ હવે બસ. થૂક નથી ઉડાડતી, પેલા મોઢામાં થૂક ભરી રાખે અને પછી બોલે. પછી બોલે એટલે ઉડે. એવું ગાંડું ગાંડા વેળા ન કરે, એને કંઈ તને ભગવાન પાપ કરશે એવું ન કરાય એમ કહી દેવાય, એટલે પછી ન કરે. તારા મોઢામાં પછી મકોડા કીડી મકોડા બધું. મારી પાસે બે છે ને સ્કૂલે પ્રાર્થનામાં, હે તો હે ને પેલા આપણે ગમે એટલું બોલી તો થૂક આવે રે. હે તો થૂક આવે રે એટલે મારી માથે થૂકવા આવે. એવું કરે એ ટીચરને કહી દેવાય કે આ થૂક ઉડાડે છે અને ખીજાવ એટલે ન ઉડાડે, બીજું શું હોય. અને આખું પટપટ પટપટ કરે અને મને કે તું પટપટ આખું પટપટ કરે, એક વાર બેઠી તો માથું ખાઈ ગયું. માથું ખાઈ કે તાર માથું છે કેમ આખું પટપટ કરે? કરતો આખું એમ એમ કરે. હા પછી મેં એક વાર ખીજાલા ને. હા પછી નહોતી કરતી એમ? એક વાર ઊભી કરી રે મેં પટ કરતી હતી એટલે, અને મને એમ કે પટ પટ કર જ કર, વે દસરી તો જ તારે ફરજ પડે છે. તો જી વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. સામને સે હી ક્યા હે, અભી શિયાળો ચાલુ થઈ ગયો ને સામેથી જ ખુલ્લું ખુલ્લું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે. હમણાં 2-3 દિવસથી તો ગરમી બહુ હતી, પણ આ જે થોડું ખુલ્લું વાતાવરણ સવારમાં તો લાગે છે. જોઈએ આગળ, એકદમ મોઢા ઉપર જ જ્યારે સૂર્ય આવતો હોય ત્યારે એકદમ ક્લિયર વિડીયો રેકોર્ડ થાય છે, એટલા માટે મોર્નિંગમાં રેકોર્ડ કરું છું. કંઈક આજે તો કંઈ માઇન્ડમાં કોઈ પ્રી પ્લાનિંગ જેવું કંઈ છે નહીં, જેમ કે કાલે જે સ્કેમ વિશે ને એ રીતે તમારી સાથે બધું શેર કર્યું હતું, પણ હવે આજે તો કંઈ એવું છે નહીં, છતાં બી થોડું ઘણું શેર કરી દઈશ. તો બસ હવે વેકેશનને બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે અને બાળકોના વેકેશન પડશે એટલે લોકો પાછા અલગ અલગ જગ્યાએ, કોઈ ફરવા જશે, કોઈ એક્સ વાય ઝેડ અલગ અલગ જગ્યાએ જશે. તો
ગુજરાતી પ્રજાને એન્જોયમેન્ટ બહુ જોઈએ, એટલા માટે એ ક્યાં ક્યાં કંઈક કંઈક કરવા માટે નીકળી પડશે અને બધે ટ્રાફિક કરશે, પણ સારું છે, એ પણ ઇકોનોમી બૂસ્ટ કરે છે. આ રીતે ફરવા જાય તો જે પણ જગ્યાએ જાય છે ત્યાં એ લોકોને બી ઇન્કમ થાય છે, દેટ ઇઝ અ ગુડ વે ઓર વી કેન સે પોઝિટિવ થિંગ. તો એમાં બી પોઝિટિવિટી જ છે. બાકી બીજા ઘણા લોકો ઘણા બધા રૂપિયાને ઘણું બધું કમાતા હોય છતાં બી વાપરતા ના હોય. આપણું કેવું હોય છે કે કંઈ પણ સારું સારું ને સારી વસ્તુ ને એ બધું આપણે બધાને બતાવવા માગતા હોય, પણ આપણામાં રહેલી ખરાબ વસ્તુ બી નેગેટિવિટી બી હોય જ છે, તો એ શેર કરવામાં થોડાક શરમાઈ જાય છે, એવું બનતું હોય છે. એક વખત એક ભાઈ હતા, શ્રીમંત માણસ હતા, તો એમના ઘરની આસપાસ બહુ બધા ઝાડવા એ જંગલની આસપાસ રહેતા હતા. એની બાજુમાં જ ઘરની બાજુમાં જ જંગલ હતું, તો શું હતું કે ત્યાં ઝાડવા બહુ બધા અણગમતા ઝાડવાઓ ઉગી નીકળ્યા હતા. તો એક માણસ એને હાયર કર્યો અને પછી એને રોજનું ટાસ્ક આપી દીધું કે તમારે રોજ સવારથી સાંજ સુધી બસ આ ઝાડવા જ કાપ્યા રાખવાના. તો પહેલા દિવસે અને જેટલા ઝાડવા કાપે એટલા એને રૂપિયા આપે, પર એક ઝાડવાના એને 100 રૂપિયા કે સમથિંગ આપતા હતા. તો પહેલા દિવસે તો એ ભાઈ આવ્યા ફોર્મમાં, ફોર્મમાં 7 ઝાડવા કાપી નાખ્યા 700 રૂપિયા. બીજા દિવસે પાછા એ ભાઈ આવ્યા અને એને 6 ઝાડવા કાપી શક્યા. ત્રીજા દિવસે એને 5 ઝાડવા કાપ્યા. ચોથા દિવસે એને 4 ઝાડવા કાપ્યા. એવી રીતે ઘટતા ઘટતા 6 કે 7મા દિવસે એને ફક્ત એક જ આખા દિવસમાં સવારના 8થી સાંજના 6 સુધીમાં 1 ઝાડવું કાપી શક્યા. પછી એ ભાઈએ બોલાવ્યા કે તમે પહેલા દિવસે તો 7 કાપી નહીં ખાતા, દિવસે દિવસે ઘટતા કેમ ગયા? તો જે કાપવાવાળા ભાઈ હતા એને જવાબ આપ્યો કે પહેલા દિવસે મેં સવારના 8થી રાતના 6 સુધી રોજ હું એટલું જ કામ કરું છું, પણ હવે એટલા ઝાડવા ઝડપથી કપાતા નથી. તો ત્યારે જે મતલબ શ્રીમંત ભાઈ હતો એને કીધું કે તું ટાઈમ તારો ઝાડવા કાપવામાં જ વેસ્ટ કરે છે, મતલબ કામમાં જ ધ્યાન આપે છે, પણ તારી જે કુહાડી છે એની કુહાડી જોઈને તો ખ્યાલ આવ્યો કે કુહાડીની ધાર જ નહોતી. તો 10 મિનિટ થાય ધાર કાઢતા અને જો એ ધાર કાઢી લે તો બહુ બધા ઝાડવા કાપી શકાય. તો કંઈક આવું જ છે જીવનનું પણ, કે આપણે એમ સમજીએ કે 5-10 મિનિટ આપણી બોડી માટે કે આપણી આપણને જે સારું લાગતું હોય એના માટે સ્પેન્ડ કરવી, એના કરતાં કામ ઝાઝું ના કરી લઈએ, પણ એ કરીએ આપણે દિવસ દરમિયાન તો પૂરા દિવસમાં સ્ફૂર્તિ રહે અને આપણી સ્પીડ વધારે રહે. તો થોડુંક જ્યાં પણ આપણને સારી એક્ટિવિટી આપણા માટે આપણને શોખની વસ્તુ હોય એમાં બી થોડો ટાઈમ આપી દેવો જોઈએ. તો બસ એ જ છે આજે, કે 10 મિનિટ ઇન્વેસ્ટ કરવાની છે, 10 મિનિટ વેસ્ટ નથી કરવાની, તો આપણો આખો દિવસમાં મેક્સિમમ આઉટપુટ લઈ શકીએ. તો બસ આની સાથે જ વિડીયોનો એન્ડ કરીએ. તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો મેં કહેવાનું મેં બંધ કરી દીધું છે, પણ છતાં બી ગમ્યું હોય તો કરી શકો છો, કારણ કે રેગ્યુલર જોનારા જે છે ને એ બોર થાય એટલે નથી કહેતો. નવા વ્યૂવર્સ હોય તો એ અને એને જો આ કન્ટેન્ટ ગમતું હોય તો ઓલરેડી તો એ લોકો લાઇક બી કરવાના છે અને સબસ્ક્રાઇબ બી કરવાના જ છે. તો અને એમ કીધે પણ કોઈ કરી નવા વ્યૂવર્સ હોય એ કરી ના નાખે એટલા માટે. તો ચલો આટલું જ રાખીએ આજના માટે, ફરી પાછા કંઈક આવા અતરંગી વિડીયોમાં મળીશું તમને. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને વ્યસ્ત રહો, મસ્ત રહો.